નમસ્કાર. આજે આપણે ફરી મળી અને 24 ફેબ્રુઆરી 2018 કરંટ અફેર્સ ડિસ્કસ કરીશું. તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે 6 MOU સાઇન થયા છે, જે ન્યુક્લિયર સાયન્સ, સ્પોર્ટ્સ, એજ્યુકેશન તે અલગ અલગ ક્ષેત્રે થયેલા છે. ભારતમાં એક્ઝામમાં પૂછાવાની જે વસ્તુ હોય તે આપણે જોઈ લઈએ. કેનેડાના પ્રધાનમંત્રીનું નામ છે જસ્ટિન ટ્રુડ. કેનેડાનું કેપિટલ છે ઓટાવા. ભારત અને કેનેડા વચ્ચે સારો એવો વ્યાપાર થાય છે. 2016ના આંકડા પ્રમાણે ભારત અને કેનેડા વચ્ચે 6 અબજ ડોલરનો વ્યાપાર થયેલો છે. ભારત કેનેડાથી આયાત કરતા નિકાસ વધારે કરે છે. ભારતના નિકાસમાં જે પ્રોડક્ટ્સ કેનેડા જાય છે તે છે હીરામણી, જવાહરાત, ઓર્ગેનિક કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ વગેરે વગેરે. અને આપણે જે વસ્તુ કેનેડાથી આયાત કરી છીએ તે વસ્તુઓમાં આયર્ન સ્ક્રેપ છે, કોપર છે, કઠોળ છે, ઇન્ડસ્ટ્રીનું કેમિકલ છે, આ બધી વગેરે વસ્તુઓ છે. તાપી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ હાલમાં જ શરૂ કરવામાં આવેલ છે. તાપી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ એટલે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇન્ડિયા. તુર્કમેનિસ્તાન પાસે દુનિયાનું 4% ગેસ રિઝર્વ છે. તો આ પ્રોજેક્ટ 2015માં તુર્કમેનિસ્તાનથી ભારત ગેસ લેવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આ પાઇપલાઇન 1800 કિલોમીટર લાંબી છે અને આ પાઇપલાઇનમાં દરરોજ 90 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સનો ગેસ સપ્લાય કરવામાં આવશે, જેમાંથી ભારત અને પાકિસ્તાન 38 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પ્રતિદિન વાપરી શકશે અને બાકીના જે 14 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ છે તે અફઘાનિસ્તાન વાપરવાનું છે. ભારતની ઉર્જાની જરૂરિયાતને પૂરી પાડવા માટે તાપી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ એક મહત્વની ભૂમિકા નિભાવશે. અનેકતામાં એકતાના વિચારને ઉજવવા માટે મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કરેલું છે. સંગીત, નૃત્ય, સાહિત્ય અને આવા વગેરે કલાઓના પ્રદર્શન માટે આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2016માં શરૂ કરાયેલ આ પ્રોગ્રામ છે, જે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવી છતાં ભેગા રહેવાનું પ્રોત્સાહન આપે છે. આજે સવારે જ એવા ન્યૂઝ આવેલા કે ફિલ્મ કલાકાર શ્રીદેવીનું દુબઈમાં દુઃખદ અવસાન થયું છે. ભગવાન તેમની આત્માની ગતિ કરે. આવતી ગવર્મેન્ટ એક્ઝામ્સમાં ફિલ્મ કલાકાર શ્રીદેવી પર પ્રશ્ન પૂછાવવાની ખૂબ જ સંભાવના છે. શ્રીદેવીનો જન્મ શિવાકાશી તમિલનાડુમાં થયેલો છે. તેમને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ જુલીમાં, જે 1975માં રિલીઝ થઈ છે, તેમાં ડેબ્યુ કરેલો છે. બોલિવૂડમાં તેમનો ડેબ્યુ સોલવા સાવન ફિલ્મથી, જે 1978માં આવેલી છે, ત્યાંથી ડેબ્યુ થયેલો છે. તેમની હાલમાં જ રિલીઝ ફિલ્મ મોમ તેમની 100 નંબરની મૂવી હતી. ફિલ્મ કલાકાર શ્રીદેવીને 2013માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ કરવામાં આવેલો છે. ફિલ્મ કલાકાર શ્રીદેવી દુનિયામાં પ્રથમ સુપરસ્ટાર તરીકે પ્રસિદ્ધ છે. ભારતે સાઉદી અરબને સ્ટ્રેટેજિક સ્ટોરેજ રિઝર્વના પ્રોગ્રામ અંતર્ગત આમંત્રિત કરેલા છે. સ્ટ્રેટેજિક સ્ટોરેજ રિઝર્વનો પ્રોગ્રામ એટલે શું? સ્ટ્રેટેજિક સ્ટોરેજ રિઝર્વ એટલે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને વધારે માત્રામાં સ્ટોર કરી રાખવું, તે આ પ્રોગ્રામનું મહત્વનું કાર્ય છે. 1990માં જ્યારે ગલ્ફનું યુદ્ધ થયું હતું ત્યારે ગલ્ફ દેશોની એવી સ્થિતિ ન હતી કે તે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ભારતને આયાત કરી શકે. ત્યારે ભારત પાસે પણ લાંબા સમય સુધી ચાલવા માટેનું પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ન હતા. તેવી સ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે અટલ બિહારી વાજપેયી 1998માં સ્ટ્રેટેજિક સ્ટોરેજ રિઝર્વની નો વિચાર ભારત સમક્ષ મૂકેલો છે. આ વર્ષના બજેટમાં સ્ટ્રેટેજિક સ્ટોરેજ રિઝર્વ બનાવવા માટે 5 જગ્યાની ઘોષણા કરવામાં આવેલી છે. તેમાં વિશાખાપટ્ટનમ, મેંગ્લોર, પડુર, રાજસ્થાન અને ઓડિશાનો
અમારા વિડીયોની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.